નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના લીધે સર્જાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર ડીએ શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહેસૂલ પંચાયત પોલીસ અને વન વિભાગના અધિકારી કર્મચારીઓ સહિતની કુલ 34 રેસ્ક્યુ ટીમ ઉપરાંત એસડીઆરએફની 4 તથા એનડીઆરએફની 1 ટીમ પણ કાર્યરત છે। રાજપીપળા નગરપાલિકા વિસ્તારના જૂના કોટ સ્મશાન વિસ્તાર, સરકારી ઓવારા, હેલીપેડ વગેરે જેવા વિસ્તારોમાંથી એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમની સહાયતાથી 25 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા છે। તો ગઈકાલે અંદાજે કુલ 8,975 જેટલા વ્યક્તિઓના કરાયેલા સલામત સ્થળાંતર બાદ અસરગ્રસ્તો તેમના રહેઠાણોમાં પુનઃ પરત ફરેલ છે અને આ તમામ અસરગ્રસ્તોને ભોજન, ફૂડ પેકેટની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી પડાઈ હતી। તદુપરાંત ગઈકાલે કરજણ ડેમની પાછળના ભાગમાં ફરવા ગયેલા 2 વ્યક્તિઓ કરજણ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતા મૃત્યુ પામ્યા છે। એનડીઆરએફની ટીમ દ્વારા તેમની શોધખોળ કરતા તેઓના મૃતદેહો મળી આવેલ નથી અને હાલમાં પણ તેમની શોધખોળની કામગીરી ચાલી રહી છે, જ્યારે જિલ્લાના તમામ ગામોમાં પાણી પુરવઠો કાર્યરત છે। નર્મદા જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદના લીધે 8 જેટલા વૃક્ષો પડવાની બાબત નોંધાઈ હતી, જે અવરોધો દૂર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવેલ છે, જ્યારે પોઈચા 11 KV, ઘાટા 11 KV અને રામપુર સબસ્ટેશનના 20 પોલ ઝૂકી જવાથી વીજ પુરવઠામાં પડેલા વિપક્ષને દૂર કરી ઉક્ત તમામ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાયેલ છે। ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મોવી દેડિયાપાડા સ્ટેટ હાઈવે મોવીથી 500 મીટર દૂર નાળું તૂટી ગયેલ હોવાથી આ રસ્તો અવરજવર માટે બંધ કરેલ છે, જેના વિકલ્પમાં વૈકલ્પિક માર્ગ તરીકે મોટી ભમરી, બીતાળા, દેડિયાપાડા અને રાજપીપળા મોવી નેત્રંગ દેડિયાપાડાનું ડાયવર્ઝન અપાયેલ છે, જ્યારે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નાંદોદ તાલુકાના 6, દેડિયાપાડા તાલુકાના 8, સાગબારા તાલુકાના 2, તિલકવાડા તાલુકાના 5, ગરુડેશ્વર તાલુકાના 8 રસ્તાઓ બંધ થયા છે, જે આજે 12મી જુલાઈના રોજ તમામ રસ્તાઓ સંભવત પુનઃ ચાલુ થઈ જાય તે રીતની કામગીરી ઝડપભેર થઈ રહી છે। તદુપરાંત દેડિયાપાડા તાલુકાના 3 કોઝવે તૂટી ગયેલ હોય તેની દુરસ્તી કામગીરી હાલમાં ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે, જ્યારે ગરુડેશ્વરમાં 5, તિલકવાડામાં 2, દેડિયાપાડામાં 1 અને સાગબારા તાલુકામાં 1 સહિત જિલ્લામાં કુલ 9 જેટલા કોઝવે ઓવરટેપિંગ થવા પામેલ હોવાની જાણકારી જિલ્લા નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થઈ છે।